तो મહેસાણા જિલ્લામાં રાજકીય પક્ષો દ્વારા ક્ષત્રિય સમાજની કરાતી અવગણનાને લઈને આજે મહેસાણા આવેલ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે રાજકીય પક્ષને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને વધુમાં વધુ ટિકિટો આપી વિધાનસભામાં વધુ પ્રતિનિધિત્વ આપવામાં માંગણી કરી છે જ્યારે રાજકીય પક્ષ વધુ ટિકિટ આપશે તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમર્થન ક્ષત્રિય સમાજ આપશે। तो उत्तर गुजरात में दरबारों ने ठाकुरो एटले के क्षत्रिय की बहुमती संख्या होवाथी वधु ने वधु टिकीटों मळे तेवी राजकीय पक्षों पासे मांगणी करी हती। जो अवगणना कराशे तो उत्तर गुजरात में दरबारों ने ठाकुरो अपक्ष उम्मीदवारों ने उभा राखी अने विधानसभा में मोकलशे तेम जणाव्युं हतुं। तो उत्तर प्रदेश की जेम गुजरात की गादी पर पण योगीजी जेवा क्षत्रिय मुख्यमंत्री की जरूर छे तेवी मांग करवामां आवी। तो यूपी में योगी आदित्यनाथ ना सुशासन ना वखाण करता राज शेखावते वधुमां कह्युं के गुजरात में पण गादी पर क्षत्रिय सिंहम हशे तो बहन दीकरीओ सुरक्षित रहेशे। वधुमां कह्युं हतुं के नूपुर शर्माने धमकी आपनारा तत्वोना नंबर अमने आपो, अमारी करणी सेना तमने सबक शीखवाड़शे। आगामी 2 जुलाईना रोज महेसाणा जिल्लाना विजापुर तालुकाना देवपुरा खाते क्षत्रियता स्वाभिमान महारेली संमेलनु आयोजन करवामां आव्युं छे, जेने लईने तड़ामार तैयारीओ चाली रही छे। तैयारीओना भागरूपे मुलाकात लेवा आवेला राज शेखावते वधुमां कह्युं हतुं के क्षत्रिय समाज बहु मोटो समाज छे, जेमा पड़ेला फाटाओ आपणे दूर करीए अने एकता बतावानी जरूर छे। क्षत्रिय समाजनुं एक थवुं नव पेढ़ी माटे जरूरी छे। राजकीय व्यवसायिक शैक्षणिक अने रोजगारी क्षत्रिय समाजने महत्व अने प्रतिनिधित्व अपावुं ए अमारुं दायित्व बने। श्री राजकीय राजपूत करणी सेना नेतृत्व क्षत्रिय एकता स्वाभिमान महारेली महासंमेलन आयोजन छेल्ला घणा दिवसोथी गुजरातना जिल्लाओमां दर शनिवार अने रविवारे કરવામાં આવી રહ્યું છે। हेतु मात्र एक हमें समाज ने दरेक क्षेत्र में आग लै राजकीय हो शैक्षणिक हो व्यावसायिक हो रोजगारी हो आपने सब जाए राजकीय क्षेत्र में राजनीतिक पार्टीओ जातिगत समीकरण आधार टिकीटों आपती आई है। एटले अमे पण छेल्ला एक वर्ष क्षत्रिय एकता यात्रा माध्यम थी गामडे गामडे क्षत्रिय समाज ने एकत्रित कर्यु छे। हवे जातिगत समीकरण आधार अमने पण टिकीटो जोईए छे। એટલે આવનારા સમયમાં જે ચુનાવો આવી રહ્યા છે એ ચુનાવો ધારાસભ્યના છે, વિધાનસભાના ચુનાવો છે, એ ચુનાવોમાં ક્ષત્રિય સમાજને 30% ઉમેદવારી અપાવી એ અમારું દાયિત્વ છે। એ હેતુથી અમે સમાજની એકતાનું શક્તિ પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી કરતા આવ્યા છીએ, આગળ પણ અમે કરવાના છીએ અને તારીખ 2 જુલાઈ 2022ના રોજ અમે મહેસાણા જિલ્લાનું જિલ્લા સ્તરનું ક્ષત્રિય એકતા સંમેલન મહારેલી મહાસંમેલનનું આયોજન વિજાપુરમાં કરી રહ્યા છીએ। ત્યાં અમે રેલીનું પણ આયોજન કરી રહ્યા છીએ અને ત્યાં અમે સંમેલનનું પણ આયોજન કરી રહ્યા છીએ। ત્યાં હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજને સંબોધિત કરી શક્તિ પ્રદર્શન કરી અને સમાજને પ્રતિનિધિત્વ અપાવવું, એમને પ્રભુત્વ અપાવવું, એમને ઉમેદવારી અપાવવી એ સુનિશ્ચિત કરીશું। રાજનીતિક પાર્ટીઓ અમને ટિકિટ અવશ્ય આપશે કારણ કે એમને વોટ જોઈએ અને વોટ અમારી પાસે છે। ટિકિટો નહીં પણ આપે તો પણ અપક્ષમાં પણ લડાવવાની અમારી તૈયારી છે, અપક્ષમાં પણ લડાવી અને સમાજના ઉમેદવારને જીતાડી અને આવનારા સમયમાં અમે પણ જનતાની સેવા કરીશું અને સુશાસન કોને કહેવાય એ અમે જણાવીશું। 1947થી લઈને અત્યાર સુધી સમાજ સાથે અન્યાય થયું છે, 567 ગઢવાળા અમારા હતા, અમે આ દેશને સમર્પિત કર્યા દેશની અખંડતા માટે અને સમાનતા માટે, પરંતુ ત્યારથી લઈને અત્યાર સુધી અન્યાય ક્ષત્રિય સમાજ સાથે થતું આવ્યું છે। હવે અન્યાય આ ક્ષત્રિય સમાજ બરદાસ્ત નહીં કરે અને અમે આવનારા સમયમાં સુશાસન કરીશું અને જનતાની સેવા કરીશું। આ લોકતંત્ર લોકશાહીમાં રજવાડા અમારે પાછા જોઈએ છે, રિયાસત તો પાછી જોઈએ છે, પરંતુ લોકતંત્ર લોકશાહીમાં ચુનાવી પ્રક્રિયામાંથી પસાર થવું એ આવશ્યક છે અને અમે એમની તૈયારી કરી ચૂક્યા છીએ। અમે ચુનાવી પ્રક્રિયામાંથી પસાર થઈ અને આવનારા સમયમાં સરપંચથી લઈ અને સાંસદ સુધીના જે ચુનાવો છે એમાં પ્રતિનિધિત્વ લઈશું, ઉમેદવારી લઈશું અને જીતાડી અને સમાજને અમે રાજકીય ક્ષેત્રમાં મોખરી લઈ જઈશું। સમગ્ર ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જુદા જુદા જ્ઞાતિ પેટા જ્ઞાતિ ક્ષત્રિય સમાજમાં છે, તો એ કઈ કઈ જ્ઞાતિ? બિલકુલ, રાજદાર, કાઠી, કારડિયા, નાડોદા, હાઠી, માયા, જાગીરદાર, કચ્છી, રાજપૂત, ગુજર, રાજપૂત એવા ફાટાવાર। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।